ચારણ ગઢવી સમાજ દ્વારા બાઇક રેલી કાઢીને હાલોલ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા. મામલતદાર પીબી ગોહિલને ચારણ ગઢવી સમાજ આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું. હાલોલ મામલતદાર ખાતે ગઢવી ચારણ સમાજ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી, જેમાં 14/2/2024 રોજ શ્રીકૃષ્ણ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ તરાજા પ્રેરિત આહિર દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં આયોજિત પ્રસંગ વખતે જાહેર સ્ટેજ પર ચારણ ગઢવી સમાજ વિશે અપમાનજનક વાણીનો ઉપયોગ કરતા સમાજની લાગણી દુભાઈ હતી અને સમાજને બદનામ થાય તેવા શબ્દો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાનમાં બાઇક રેલી કાઢીને આવેદનપત્ર આપવા સમાજના આગેવાનો ભેગા થઈને મામલતદાર કચેરી પહોંચ્યા ને આ શબ્દ બોલનાર ગીગાભાઈ જીવાભાઈ ભમર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી, જે બાબતનો વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમજ ચારણ ગઢવી સમાજને માતા બહેન દીકરીઓ વિશે અપમાનજનક શબ્દોને લઈને કાર્યવાહી થાય એ માટે હાલોલ નગરપાલિકાના પૂર્વ સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા. સમાજને લાગણી દુભાવી છે તેના કારણે યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ ખાતે જય મોગલના નારા ગુંજી ઉઠ્યા હતા. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ. જય સોનલમાં, જય મોગલમાં. ગઈ તારીખ 14/2/2024 ની અંદર જે સમૂહ લગ્ન આયોજન આહિર સમાજ દ્વારા આયોજિત હતો, એની અંદર ગીગા જીવા ભમર નામના વ્યક્તિએ ચારણ સમાજની લાગણી દુભાઈ, તેમજ આયમાં અમારા શિરોમાન્ય શિરોતાજ એવા સોનભાઈમાં વિશે ખરાબમાં ખરાબ અભદ્ર વાણી કરી હતી, તેના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. હાલોલ તાલુકાના ચાર ગામ ચારણ સમાજ દ્વારા, તેમજ સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં આના માટે કડકમાં કડક કાયદો આવે કે જેથી વારે ઘડી આવા નિવેદન ના આપે અને વારે ઘડી લોકોને આવા ધક્કા ન ખાવા પડે. એટલે સરકારશ્રીને પણ મારી એક નમ્રપૂર્વક અરજ છે કે આના માટે વિધાનસભાની અંદર કડકમાં કડક સજા કરતો કાયદો પસાર કરે. જય ભગવતી.